अंबा आवो तुम्हारा आंगणे आजे आठम नीचे रातड़ी वृंदावन पार्क मां माताजी ना आराधना पर्व नवरात्रि ने उत्साहपूर्वक उजवणी रास गरबा मां खेलैयाओ मन मूकीने झूम्या। हळवद मां दुर्गा अष्टमी निमित्ते शहर अने पंथक मां शेरी गरबानी धूम। वृंदावन पार्क मां नयन रम्य अने आराधना भक्ति सभर दृश्यो सर्जाया। माताजी ना आराधना पर्व नवरात्रि ने उत्साहभेर उजवणी करवामां आवी रही छे। हवे बे दिवसो बाकी छे, छेल्ला दिवसो मां खेलैयाओ मन मूकीने झूमी रह्या छे अने हवे कोरोना संपूर्णपणे नाबूद थाय तेवी प्रार्थना पण करी रह्या छे। हळवद शहेरमां छेल्लां 8 दिवसथी नवरात्रिमां माताजीनी आराधना करीने पर्वनी उत्साहभेर उजवणी करवामां आवी रही छे। नवरात्रि एटले मां जगदंबानी उपासना करवानो पवित्र त्यौहार जेमां खेलैयाओ मन मूकीने झूमी रह्या छे। वृंदावन पार्क खाते हवे नवरात्रिमां मात्र 2 दिवस बाकी छे जेथी रास गरबानी रमझट जामी रही छे। माताजीना आराधना पर्व नवरात्रिनी रमझट जामी रही छे। आ वर्षे मात्र 8 दिवस नवरात्रि पर्व छे, परंतु मोटाभागना विस्तारोमां 9 दिवस सुधी गरबानी रमझट जामवानी होवानुं जाणवा मळ्युं छे। गुरुवार रात्रि सुधी माताजीना गरबा योजनार होवानुं जाणवा मळ्युं हतुं। नवरात्रि पर्वनी सौथी अनेरु चमत्कारिक अने शास्त्रोक्त महात्म्य धरावती आठम निमित्ते वृंदावन पार्क खाते सुप्रसिद्ध हास्य कलाकार हकाभा गढवी द्वारा भव्य प्राचीन शेरी गरबानुं आयोजन करवामां आव्युं हतुं। हळवदमां आ प्रसंगे हळवद पीआई पीएसआई तथा राजकीय आगेवानो उपस्थित रह्या हता, तेमज शहेरना विविध माताजीना मंदिरोमां विशेष पूजा अर्चना होम हवन अने नवचंडी यज्ञ सहितना धार्मिक कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं हतुं। माताजीनी आराधना करवा खेलैयाओ मन मूकीने झूमी उठ्या हता। वृंदावन पार्क नवरात्रि महोत्सव समिति द्वारा भव्य शेरी गरबानुं आयोजन कर्युं हतुं। कार्यक्रमने सफळ बनाववा हकाभा गढवी तेमज तेमना सांजीदाओ अने युवक मंडळे भारे जहेमत उठावी हती। के संप होय तो खरेखर पैसानी जरूर नथी पडती। अमारे अहींया बधाय सामान्य माणसो छे, खाली एक वीआईपी होय तो अमारे हकाभा छे, જેનું દેશ વિદેશમાં આપણે ગુજરાતમાં નામ જેનું ઊંચું કર્યું ગુજરાતી ભાષામાં, અને અમને અહીંયા એવું મોટું મન રાખીને ફ્રી ઓફ સર્વિસ આપે એ અમારા સૌભાગ્ય કહેવાય. બીજી વાત એ છે કે અમારે બળદેવભાઈ, પછી દિનેશભાઈ અને આ યુવા મિત્રો બિલકુલ ફ્રી ઓફમાં બળદેવભાઈ બારે માસ પાણીની સેવા આપે, અને ગમે ત્યારે નવરાત્રિ હોય દિનેશભાઈ ઇલેક્ટ્રિક બાબતમાં વગર કીધે અમને સેવા આપે છે. બાકી ખરેખર અમારે અહીં પૈસાવાળી પાર્ટીઓ છે નહીં, પણ માતાજીની દયા કયો કે જે ભગવાનની દયા કયો એને હિસાબે આ બધું થઈ જાય છે. હકાભાઈએ સ્વખર્ચે આ બધું સ્વખર્ચે એણે ઊભું કરી અને અમારી સોસાયટીને જે આનંદ કરાવ્યો એ અમે એનો ગમે એટલો આભાર માની ઓછું પડે. ડોળા જાપ અખંડ દીવા તરા બળે એમાં મોગલનો પ્રતાપ, આજ નવ દુર્ગાના નવ નોરતા એમાં આ આઠમું નોરતું વૃંદાવન પાર્ક સોસાયટી, એમાં પહેલીવાર આવું મોટું આયોજન કરવામાં આવ્યું કે સંસ્કૃતિને જાળવી રાખવા માટે એક સાંસ્કૃતિક પ્રાચીન ગરબા સાથે આજની નવરાત્રિ. અને બધાએ અમારી બહેનો દીકરીઓ આપણે જેમ દેશી કપડાં પહેરીને બધા આવ્યા છે અને અદ્ભુત રીતે બધાએ ગરબા રમે છે અને સંસ્કૃતિ સાચું તેવું લાગે, કારણ કે આ કોરોના મહાકાળમાં પાર્ટી પ્લોટમાં ગરબા બંધ છે તો શેરીમાં ગરબા જોયા અને પોતાની દીકરીઓ પોતાને સામે જ જોવા પણ મળે. આ પહેલો બહેનું નહીં કે દીકરીઓ ભલે 25-25 કિલોમીટર દૂર જતી એવું બહેનોને આ પ્રાચીન ગરબા અને પાછી શેરીઓના ગરબા એમાં વૃંદાવન પાર્ક સોસાયટી એમાં આખી આખું એવું મંડળ એને અદ્ભુત સપોર્ટ કર્યો. અને મારા આંગણે મને એમ થયું કે હકાભાની આ સોસાયટી છે તો એમાં કંઈક ગરબા ફરીવાર સારા એવા થાય, અને રોજ અહીંયા ગરબા હોય છે પણ આજે એક મોટા ભાઈએ ગરબાનું કર્યું. એમાં જે વગરવાળા છે પિતિજભાઈનું આખું ગ્રુપ છે એ પણ બધા આવ્યા દિલથી, ને બધા દિલથી ત્યાં આવ્યા છે મારા મિત્રો તરીકે બધા, અને બધાનો આભાર. તો કે ઓખા ધરાને ઉજાડવા અને જન્મી ચારણ જાત એવી દેવ સુર ગંગણિયા ના ઘેર એ મારી ધન રે ધન મોગલ માત. પત્રકારનો બધા જે પત્રકાર મિત્રો આવ્યા છે મયુભાઈ બધા પત્રકારો ગૌરક્ષક અમારે બધાએ બધાનો આભાર માનું છું. આખી સોસાયટીના જે સભ્યો છે એનો પણ આભાર, બેનો દીકરીનો પણ આભાર, બધા સહકાર આપ્યો અને આજના ગરબા બહુ સારી રીતે સારા રહ્યા. ધન્યવાદ. જય માતાજી, જય મોગલ. સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન બહુ સારું છે અને અમે અમારી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ એનો અમને ગર્વ છે. આ જે પ્રોગ્રામ થયો છે એ હકાભા ગઢવી જે હાસ્ય કલાકાર છે એમના તરફથી કરવામાં આવ્યો છે અને અમને ખૂબ મજા આવે છે અને અમને અમારી સોસાયટી ઉપર ગર્વ છે. નવરાત્રિમાં 9 દિવસ તો ખૂબ મજા આવે છે અને અમારે વૃંદાવન પાર્કમાં આજે આઠમ થયો અને આજે બહુ મસ્ત ફંક્શન થયો છે, મોટો પહેલી વાર આવો ફંક્શન થયો છે.
અને બધા કલાકારો આવ્યા છે, ડાયરો થયો છે અને ખૂબ જ મજા આવી અને બધા બહેનો દીકરીઓ અને ખૂબ જ આનંદ થયો. ગરબા રમવાના આનંદથી ગરબા રમ્યા છીએ અને ખૂબ જ મજા આવી. મેલેરિયા હું ફેલાવીશ. જરાક ઉભો તો રે મચ્છર, અમે બધા મળીને તને પાટ બનાવીશું. પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું. ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સુઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.